ગુજરાતની મહિલાઓ સુરક્ષિત રીતે પોતે સ્વ રીતે રક્ષણ કરી શકે એના માટે લીગલી હથિયાર આપવામાં આવે તો હું માનું ત્યાં સુધી આ હથિયાર એ કોઈની મેં અગાઉ કીધું એમ હિંસા માટે નહીં પણ જે તે વિસ્તારમાં જે અસામાજિક તત્વોને ખબર પડે કે આ મહિલાઓની પાસે હથિયાર છે અને હથિયાર છે ભયથી જ આવી ઘટનાઓ આપણે ટાળીને મહિલા પોતે સ્વ રીતે પોતાનું સ્વરક્ષણ કરી શકે એટલા માટે કરીને આ મેં ગૃહમંત્રીને પ્રશ્ન પૂછેલો અને એમને જવાબ એવો આપેલો કે એમ કે આપણે એવા હથિયારોની જરૂર શા માટે પડે કે જેથી કરીને આપણે રિવોલ્વર કે લાયસન્સના હથિયાર એનું વાતાવરણ તૈયાર કરવું પડે પણ કોણ વાતાવરણ તૈયાર કરે. વિધાનસભામાં અત્યારે સત્ર ચાલી રહ્યું છે. સત્રમાં અલગ અલગ મુદ્દાઓની વાત થઈ રહી છે અને આજે કોંગ્રેસના ધારાસભ્ય ગિનીબેન ઠાકોરે એક મહિલા સુરક્ષાનો મુદ્દો રાખ્યો. એમને એવું કહ્યું કે મહિલાઓને રિવોલ્વર રાખવી જોઈએ અને મહિલાની સુરક્ષાની વાત કરી. શું કહ્યું ગિનીબેન ઠાકોરે તે સાંભળી. 2015 થી કરીને 2022 સુધી પોક્સો જેવા 15,000 જેવા કેસો થયેલા અને આ 15,000 ઉપરના કેસો માત્ર ઘટનાઓ જે બને એનાથી 10% જ પોલીસ સ્ટેશન સુધી આ કેસો નોંધાયેલા છે. બાકી 90% મહિલાઓ એના સગાવાલા સમાજમાં અને બીજી રીતે બદનામી ન થાય એ હેતુથી પોલીસ સ્ટેશન સુધી પહોંચતા નથી. વર્તમાન સમયમાં મહિલાઓને સુરક્ષા માટે ખાસ કરીને અભ્યાસ કરતી દીકરીઓ, સ્વરોજગારી માટે નાના મોટી રોજગારી મેળવતી મહિલાઓ, એ મહિલાઓને મોટા પ્રમાણમાં આ ક્રાઇમ બનવા માટે અનેક વખત અમારી નજરની સામે આ ઘટનાઓ વારંવાર ધ્યાનમાં આવી છે અને એવા સમયમાં ગૃહમંત્રીને પ્રશ્ન પૂછેલો ને એમાં મેં પણ પ્રશ્ન પૂછેલો કે સુરક્ષા સેતુ હેઠળ જે યોજનાઓ ચાલે છે એ આ તમામ ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતી દીકરીઓ, માધ્યમિક સ્કૂલો હોય એમાં ફરજિયાત સ્વરક્ષણ માટેની તાલીમ એ કરવા માગો છો કેમ? બીજામાં સ્વરક્ષણ માટે હથિયારની જરૂર એટલા માટે કે કોઈના હિંસા માટે નહીં, પણ હું એક દાખલો આપું કે સેક્સ સમુદાય છે આ સમાજની મહિલાઓને જ્યાં સમજણ આવે ત્યાંથી કરી અને એની પાસે કટાર જેવું હથિયાર એ ફરજિયાત એ સમાજની એ ધર્મની મહિલાઓ અને ફરજિયાત સામાજિક રીતે આપવામાં આવતું હોય છે અને એના કારણે સૌથી ઓછી એ શેખ સમુદાયની મહિલાઓ ઉપર અત્યાચાર હોય, ક્રાઇમ હોય, આ ઘટનાઓ બની હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. એટલે ગુજરાતની અંદર જ્યારે મહિલાઓ બેન દીકરીઓ અસુરક્ષિત હોય, સરકાર કાયદો અને વ્યવસ્થા જ્યારે કથળ્યું હોય, જ્યારે ઘટનાઓ બનતી હોય એની પાછળ કોઈ પગલાં લેવામાં ના આવતા હોય અને આ ઘટનાઓ કરવાવાળા લોકો કોણ હોય છે કે સરકારમાં બેઠેલા એમના જે ગોડ ભાદરો છે એ ગોડ ભાદરોની રેમ નજર હેઠળ આ ઘટનાઓ બનતી હોય છે અને વાલા દવલા કોઈ પણ ઘટના બને ત્યારે તરત પોલીસ સ્ટેશન એમના જે આગેવાનો હોય એમને છાવરવાવાળા લોકોનો ફોન આવી જતો હોય છે અને કહેવામાં આવે કે ભાઈ સાચવજો, આ તો આપણો માણસ છે. હવે જ્યારે બેન દીકરીની સુરક્ષા માટેની વાતો ઉપર જ્યારે આ બાબતની અનલીગલી જ્યારે અમને વિગતો જાણવા મળતી હોય ત્યારે ગુજરાતનું જે ગૃહ વિભાગ એ મહિલાઓની સુરક્ષાઓમાં સફળ રીતે પુરવાર નથી થયું ત્યારે આ ગુજરાતની મહિલાઓ સુરક્ષિત રીતે પોતે સ્વ રીતે રક્ષણ કરી શકે એના માટે લીગલી હથિયાર આપવામાં આવે તો હું માનું ત્યાં સુધી આ હથિયાર એ કોઈની મેં અગાઉ કીધું એમ હિંસા માટે નહીં પણ જે તે વિસ્તારમાં જે અસામાજિક તત્વોને ખબર પડે કે આ મહિલાઓની પાસે હથિયાર છે અને હથિયાર છે ભયથી જ આવી ઘટનાઓ આપણે ટાળીને મહિલા પોતે સ્વ રીતે પોતાનું સ્વરક્ષણ કરી શકે એટલા માટે કરીને આ મેં ગૃહમંત્રીને પ્રશ્ન પૂછેલો ને એમને જવાબ એવો આપેલો કે એમ કે આપણે એવા હથિયારોની જરૂર શા માટે પડે કે જેથી કરીને આપણે રિવોલ્વર કે લાયસન્સના હથિયાર એનું વાતાવરણ તૈયાર કરવું પડે પણ કોણ વાતાવરણ તૈયાર કરે? વાતાવરણ તૈયાર કરવાની કાયદા અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે. એટલે ગૃહમંત્રીએ જે સંતોષકારક જવાબ આપીને ગુજરાતની મહિલાઓના રક્ષણ માટેની વાત કરવી જોઈએ એના બદલે માત્ર ને માત્ર વાતને એનું ધ્યાન ભટકાવવા માટેનો ગોળ ગોળ જવાબ આપી અને એમને પોતાના વિભાગનો બચાવ કર્યો હોય એવું મને લાગે છે. બીજું ખાસ કરીને પાલનપુરના ધારાસભ્યએ ખેલાડીઓ માટેનો જે પ્રશ્ન પૂછેલો ને એમાં સરકારે જે આંકડા બતાવેલા છે એમાં
ઘણી વખત આપણે ગુજરાતના ખેલાડીઓ અને ભારતના ખેલાડીઓ માટેની વાત કરતા હોઈએ, ગોલ્ડ મેડાલિસ્ટની વાત કરતા હોઈએ, રમશે ગુજરાતને જીતશે ગુજરાત, તો રમવા માટે મેદાન નથી, ગોલ્ડ મેડાલિસ્ટ થવા માટે એની પાછળ જે ખર્ચો કરવો પડે એ પૈકીના બજેટની કોઈ વ્યવસ્થા નથી, એના કોઈ ટીચરો નથી, અને એક વિદ્યાર્થી દીઠ માત્ર વર્ષે 900